शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेनु स्वागत छे। आपणे जोई रह्या छे भावादि प्रथम गणना विशेष धातुओमां कृप धातु के कृपु धातु जोई रह्या छे। एक જ સૂત્ર વિશેષ છે, કૃપો રોલહ સૂત્ર છે। આ સૂત્રથી ક્લુપ ક્લુપ યાની લુ નો આદેશ થાય છે અને ઉગંત લઘુ પદસ્ય જેથી ઉપધામાં ગુણ થાય છે, અલ થઈ જાય છે। લંગ લકાર સુધી જોઈ ગયા છીએ, લોટ લકાર જોવાનો છે। આત્મને પદી ધાતુ છે, સુરેશ ધાતુ છે, રૂપો ધાતુ છે, અન્નાસિક ઉનિ ઉપદેશે અજન્નાસિક સૂત્રથી સંજ્ઞ થતા તશ્લોપ દર્શનમ રૂપ એટલે કૃપ, કર્તરી શપ પણ હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા અને શનિ લશકવત અધિતે સૂત્ર થી સંજ્ઞા એટલે અ રહેશે। કૃપો રોલહ સૂત્ર થી રૂના સ્થાને લૃનો આદેશ થશે અને પુગંત લઘુપદેશ્ય સૂત્ર થી પુગંત લઘુપદેશ્ય સૂત્ર થી ઉપધામાં ગુણ થશે તો લૃનો ગુણ અલ થશે, અલ અને અ કલ્પ થશે। પ્રથમ પુરુષ એક વચન નો પ્રત્યય છે ત, તિત આત્મને પદાનામ ટેરે સૂત્ર થી એત્વ થતા તે થશે અને આમે ત સૂત્ર થી આમ થતા તામ પ્રત્યય બનશે, જોડી દેતા કલ્પતામ સહ કલ્પતામ તે સમર્થ સમર્થન કરવું। અકર્મક ધાતુ છે, અકર્મક સમર્થ થાવો, પોતાનામાં રહેલી ક્રિયાને બતાવે છે। દ્વિવચનમાં આવી જઈએ, નંદની। હા સર, દેશે અજનુનાસી ગીતથી નીત સંજ્ઞા કહી છું, રહેશે કૃપ, વિકરણ પ્રત્યય છે શપ, શપમાં પણ હલ અંત્યમ સૂત્ર થી અને શનિ લશક વતિતે સૂત્ર થી સંજ્ઞા કરીશું, રહેશે કૃપો રો લહ સૂત્ર થી ઋના સ્થાને લુનો આદેશ કરીશું અને પુગંતે લઘુ પદસ્ય સૂત્ર થી ઋના સ્થાને ના લુના સ્થાને અલનો આદેશ કરીશું। હલંત ક માં બળી જતા ક, હલંત લ અને હલંત પ માં અ બળી જતા કલ્પ પ્રત્યય છે આતામ, આતામ માં આતો ગીત સૂત્ર થી આના સ્થાને ઈ નો આદેશ કરીશ અને લોપો યોરવલ્લી સૂત્ર થી ઈ નો લોપ કરીશ એટલે ઈતામ, તીત આત્મને પદાનામ તે સૂત્ર થી તે કરીશું અને આમે ત સૂત્ર થી તેના સ્થાને ફરીથી ઇતામ કરીશું અને આઠગુણા સૂત્ર થી ઈના સ્થાને ઈ કરીશું એટલે તવ કલ્પેતા, તો તમે બે સમર્થ થાવ। હા સર,
રૂપુ ધાતુ છે એમાં અનુનાસિક મુનિ ઉપદેશે અજન્નાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે કૃપ કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદિતિ સૂત્રથી ઇત સંજ્ઞા હતા અ રહેશે કૃપો રો લહ સૂત્રથી રૂમાં રહેલા રૂના સ્થાને નો આદેશ થશે અને પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલા લઘુ ઇક નો ગુણ થશે એટલે લૃ નો ગુણ અલ થશે જોડી દેતા બનશે કલ્પ પ્રથમ પુરુષ બહુવચન નો પ્રત્યય છે જ જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રન આદેશ થશે લોટ લકાર વિના લોટ હા સર જંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે જમાં અ છે તો અંત સ્થિત આત્મને પદાનામ તેરે સૂત્રથી તમા રહેલા અને ટી સંજ્ઞા થઈ એત્વ થતા અંતે બનશે અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા અંતામ પ્રત્યે બનશે અદંત અંગ છે ને પરમા અ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે કલ્પંતામ નશ્ચ પદાંત હશે જલી સૂત્રથી ન નો અનુસ્વાર અને અનુસ્વાર હશે યહી પર સવર્ણ સૂત્રથી અનુસ્વાર નો ન થશે એટલે બની જશે કલ્પંતામ તે કલ્પંતામ તે બધા સમર્થ થાઓ હેતલબેન સુરેશ હા સર અચ્છા અચ્છા હા સર રૂપુ ધાતુ છે ઉપદેશ વચનમાં સ્થિતકરણ કરીશું કૃપ વિક્રમ આવશે શપનું પને હલંત સૂત્રથી અને શનિ લશકો વિકરણ કરીશું અ રહેશે કને અંદર ભળી જશે કૃપ રોરથી ઉપધામો અલ કરીશું આપણે અને પુગંધ લઘુ પદસ્ય થી કલ્પ કરીશું પ્રથમ પુરુષ બહુ ના મધ્યમ પુરુષ એકવચન શિપ પ્રત્યય છે શિપમાં પાણી હલંત સૂત્રીકરણ કરીશું અને તીતાત્મને પદાનામ તેરે થી એમ થયું સર હા સર, લોટલા પાસે અરે આસસ્ય આવશે ને શિપ નહીં, વર્તમાન એલર્ટ થઈ ગયો આ તો, અરે આ પરસમય પદ થઈ ગયા, ખાસ ખાસ થાસ થાસ યસ આત્માને સોરી પદ સર આત્મનિપદ થાસ છે થાસ સસ્ય થી સેનો આદેશ થશે અને સવાભ્યમ વામો થી સ્વ થશે એકાર નો વકાર થશે સ્વ થશે જોડી દેવાનું કલ્પસ્વ ત્વમ કલ્પસ્વ તું સમર્થન કર પલક હા સર કૃપ કૃપ ઉદાતું છે એમાં ઉપદેશ અનાસિકિતિ અનાસિકોની સંજ્ઞા થશે એટલે કૃપ પછી કૃપો રો લહ એ સૂત્ર થી રો નું રૂ થશે એટલે કૃપ પછી કર્તરી શબ્દગણ પ્રત્યે શપમાં પણ અલંત્યમ સૂત્ર થી અને શનિ કશે કો તદી રીતિ સંજ્ઞા થશે એટલે અરેશે પછી પુગંધ લઘુપદસ્ય ચ સૂત્ર થી ઋ નો ગુણ અલ થશે એટલે કલ્પ હું પ્રત્યય છે થસ મધ્યમ પુરુષ દ્વિવચનમાં શું છે? થસ થસ નહીં આથમ હા આથમ હા આત્માની બાજુ આથમ આથમમાં આ તો ગીત સૂત્ર થી આના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયથમ ડોપોવિયરોલે સૂત્ર થી અનુ લોક એટલે ઈથમ અને ટી તાત્મને પદાનામ ઢેરે સૂત્ર હતી ઈથે અને આમિત સૂત્ર થી એનો આમ થશે એટલે ઇથામ પ્રત્યય બનશે અદગુણા સૂત્ર થી એનો ગુણ એ થશે એટલે કલ્પે થામ યુવામ કલ્પે થામ તમે બે સમર્થ થાઓ હાય હા સર ઉપદેશે અજનુનાસિક ઇતિ અનુનાસિક ઉનીત સંજ્ઞા કૃપો રો લહ સૂત્ર થી સ્થાને લૃ કર્તરી શક્તિ શક્તિ વિક્રમ પ્રત્યય
શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, શનિ લશક વત અદિત્ય સૂત્રથી જ સંજ્ઞા. પછી પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા કલ્પ. મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વમ પ્રત્યય છે. દ્વમમાં ટી તાત્મને પદાનામ ટેરી સૂત્રથી અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે, અને સવાભ્યામ વામવ સૂત્રથી વકાર પછી જે તે છે એનો અમ થતા દ્વમ પ્રત્યય બનશે એટલે યુયમ કલ્પદ્વમ. તું સમર્થ ના, તમે બધા સમર્થ થાઓ. પેલા રૂપુ ધાતુ છે, માનુનાસિક મુનિ ઉપદેશે અજન્નાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે કૃપ કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક્વત અદ્વિતીય સૂત્રથી ગીત સંજ્ઞા હતા અ રહેશે. કૃપોરો લહ સૂત્રથી ઋમાં રહેલા ઋના સ્થાને ઋણો આદેશ થશે. ને પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલા લઘુ ઇકનો ગુણ થશે ઋણો ગુણ અલ થશે. જોડી દેતા બની જશે કલ્પ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટી ધાત્માની પદાનામ ટેરે સૂત્રથી ઈટાખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ તહ અહી સૂત્રથી અહી આદેશ થશે. અને આડુતમસ્ય પિચ્છે સૂત્રથી આઠનો આગમ થશે. આ અને અહી છે તો આઠસ્ય સૂત્રથી પર વૃદ્ધિ એક આદેશ થશે એટલે અહી બનશે. અદંત અંગ છે ને પરમા અય છે તો વૃદ્ધિ રેચી સૂત્રથી વૃદ્ધિ આદેશ થશે એટલે કલ્પઈ. અહમ કલ્પઈ, હું સમર્થ થાઉં. હેતલબેન હા સર, સ્પીકર ચાલુ કરવા દઈ દીધું. ઉપદેશી વચનો નાસિક વિકરણ કરીશું. વિકરણ હશે શબ્દ શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત અદિતિ વિકરણ કરીશું. આ રહેશે કૃપો રોલાથી અલ કરીશું આપણે, અને રૂપ પુગંધ લઘુ કરીશું, પદસ્યથી ઉપધામ ગુણ કરીશું. રૂપો રો લુ લહથી કરીશું લુ કરીશું, લુ અને કરીશું આપણે. હા, અને ઉપધામા પુગંધ લઘુ પદસ્ય ગુણ કરીશું આપણે એટલે કલ્પ થઈ જશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. તીત આત્માને પદા નામ તેરે થી વહે કરીશું. એ તો અહીંથી વહી કરીશું. આડું તમસ્ય પિચથી આઠનો આગમ કરીશું. મોતાની હલંતમ સુધી કરણ કરીશું અને આને આધીનો પકેતોથી આગમ કરીશું. આ વહી પ્રત્યય બનશે. અકશ વણે દીર્ઘ કરીશું. અંગનો અને પ્રત્યયનો આ કલ્પા વહી આવામ કલ્પા વહી અમે બે સમર્થ થઈએ. સુરેશ રૂપો ધાતુ છે, અનનાસિકોની ઉપદેશે અજન્નાસિકી સૂત્રથી સંજ્ઞા થશે, કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત અદિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. કૃપો રોલહ સૂત્રથી ઋના સ્થાને ઋનો આદેશ થશે, અને પુગન લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં ગુણ થશે, ઋનો ગુણ અલ થશે, અને જોડી દેતા કલ્પ. પ્રત્યય છે મહિયંગ. તીટ આત્માને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા મહે થશે, ને એત અહીંથી સૂત્રથી એનો અહી થશે એટલે મહઈ. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે, તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, અને પ્રત્યય બનશે આ વહઈ. અદંત અંગમાં અ છે અને પ્રત્યય આમાં આ છે એટલે અક સવર્ણથી દીર્ઘ થઈ જશે. અદંતંગ એટલે કલ્પા મહઈ, વયમ કલ્પા મહઈ,
અમે બધા સમર્થ થઈએ. પ્રથમ પુરુષ એકવચન સહ કલ્પતામ તે કલ્પિતામ તે કલ્પનતામ. મધ્યમ પુરુષ ત્વમ કલ્પસ્વ ઇવામ કલ્પેથામ યુયમ કલ્પધ્વમ. ઉત્તમ પુરુષ અહમ કલ્પય આવા કલ્પાવહૈ વયમ કલ્પામહૈ. સુરેશ. સહ કલ્પતામ તૌ કલ્પિતામ તે કલ્પંતામ ત્વમ કલ્પસ્વ યુવામ કલ્પેથામ યુયમ કલ્પધ્વમ અહમ કલ્પૈ આવામ કલ્પાવહૈ વયમ કલ્પામહૈ. નંદની. હા સર. સહ કલ્પતામ તૌ કલ્પિતામ તે કલ્પંતામ ત્વમ કલ્પસ્વ યુવામ કલ્પેથામ યુયમ કલ્પેત્વમ. આ તો રીલિંગ લગા. ત્વમ કલ્પસ્વ યુવામ કલ્પે ના એમ જ થાય ને. હા કલ્પેથામ કલ્પે કલ્પેથામ કલ્પેથામ યુયમ કલ્પદ્વમ અહમ કલ્પઈ આવામ કલ્પાવહૈ વયમ કલ્પામહૈ. પલક. હા સર. સહ કલ્પતામ તૌ કલ્પેતામ તે કલ્પંતામ ત્વમ કલ્પસ્વ યુવામ કલ્પેથામ યુયમ કલ્પદ્વમ અહમ કલ્પે ના અહમ કલ્પઈ આવામ કલ્પાવહૈ વયમ કલ્પામહૈ. હા યસ. હા. સહ કલ્પતામ તૌ કલ્પેતામ તે કલ્પંતામ ત્વમ કલ્પસ્વ યુવામ કલ્પેથામ યુયમ કલ્પદ્વમ અહમ કલ્પઈ આવામ કલ્પાવહૈ વયમ કલ્પામહૈ. સહ કલ્પતામ તૌ કલ્પેતામ તે કલ્પંતામ ત્વમ કલ્પસ્વ યુવામ કલ્પેથામ યુયમ કલ્પધ્વમ અહમ કલ્પઈ આવામ કલ્પાવહૈ વયમ કલ્પામહૈ. શીતલબેન. આદેશ. હા સર. સહ કલ્પતામ તૌ કલ્પેતામ તે કલ્પંતામ ત્વમ કલ્પસ્વ યુવામ કલ્પેથામ યુયમ કલ્પધ્વમ અહમ કલ્પઈ આવામ કલ્પાવહૈ વયમ કલ્પામહૈ. લેટ ખોવાઈ ગઈ મારી. શું દેખાય છે? સ્લેટ. હવે તો હેતલબેન દેખાય છે. ઓકે. વિધિલિંગ લખા. સુરેશ. કૃપો ધાતુ છે, અન્નાસિકોની ઉપદેશે અજન્નાસિકિત સૂત્રથી સંજ્ઞા થશે એટલે કૃપ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત અદિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. અને કૃપો રોલહ સૂત્રથી ઋના સ્થાને લૃના આદેશ થશે. પુગંધ લઘુપદેશ્ય સૂત્રથી ઉપધામાં ગુણ થશે, લૃનો ગુણ અલ થશે અને જોડી દેતા કલ્પ.
પ્રથમ પુરુષ એક વચન નો પ્રત્યય છે ત, વિધિલિંગ લકાર હોવાના કારણે લિંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે, સુટ થી થતી સુટ નો આગમ થશે, લિંગ સલોપો અનંત સૂત્ર થી અંત નહીં હોય તેવા બંને સકાનો લોપ થઈ જશે, લોપો વ્યરલી સૂત્ર થી યનો લોપ થઈ જશે એટલે ઈત પ્રત્યય બનશે. અને અદંત અંગ છે ને પરમ ઈકાર છે એટલે આદગુણા સૂત્ર થી ઈ નો ગુણ એ થશે. જોડી દેતા કલ્પેત સહ કલ્પેત, તેને સમર્થ થવું જોઈએ. નંદની હા સર, ઉપદેશ અજનુનાસિક ગીતથી ઉની સંજ્ઞા કરીશ એટલે ગ્રુપ વિકરણ પ્રત્યય છે શપ, શપમાં પનિહલ અંતિમ સૂત્રથી અને શનિ લશક વતદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરીશ. રહેશે ગ્રુપો રો લહ સૂત્રથી ખાવા લઈ લેજો હું બાદ પ્રોબ્લેમ. હા ઋના સ્થાને લુનો આદેશ કરીશું અને પુગંતે લઘુ પદસ્ય સૂત્રથી અને લુનો ગુણ અલ કરીશું એટલે હલંત કમાં અબળી જતા ક લ હલંત અને હલંત પમાં અબળી જતા કલ્પ. પ્રત્યય છે આતા, આતામાં લિંગ સ્યુટ થી સ્યુટ નો આગમ કરીશું. ત હો અને કારણે સુટ તીથો અને લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનોલોપ કરીશું. ઈયતામ અને હલંતિયામાં આ ભળી જતા ઈયાતા અને આઠગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. કલ્પે યાતામ, તવ કલ્પે યાતામ, તે બે સમર્થન કરવું જોઈએ. અલગ હા સર, ઉપદેશ અવચારના શીખીથી એમના શીખવાની સમય થશે એટલે કૃપ કરતે ના કૃપો રો લહ સૂત્રથી અકૃપ રૂ થશે રૂના સ્થાને એટલે કૃપ જે કરતરી શપ વિક્રમ પ્રત્યે શપમાં પોની અનંતમ સૂત્રથી અને શનિ લશક તદી તેથી સંજ્ઞા થશે આ રહેશે. પછી પુગંત લઘુપતસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે એટલે રૂનો ગુણ અલ થશે એટલે કલ્પ. મૂળ પ્રત્યય છે જ પ્રથમ પુરુષ બહુવચન જમા જસ્ય રન સૂત્રથી રન થશે નિર્ણય સિયુક્તિ સિયનો આગમ યંગ સર્વ અનંત્યસ્યથી અંતને હોય તેવા સનો લોક લોપો વિરો યોરવલી સૂત્રથી યનો પણ લોક એટલે ઈ રન પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે કલ્પે રન, તે કલ્પે રન, તે બધાએ સમર્થ થવું જોઈએ. હોય ઉપદેશે અજનુનાસિક કીર્તિ અનુનાસિક પુનિત સંજ્ઞા પછી કૃપો રોલહ સૂત્રથી ઋના સ્થાને લૃ કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય શપમાં પની હળંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશક તદિતે સૂત્રથી જ સંજ્ઞા પછી પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા કલ્પ. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે હસમાં લિયંગ સ્યુટથી સિંહનો આગમ સુરતી તો સૂત્રથી સુટનો પણ આગમ લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સંદો લોપ લોપો વિરવળીથી યોનો પણ લોપ થશે અને જે વિકરણ આ પ્રત્યયનો સ છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુ શરૂ તિરુત્વ રમા જેનું નાસી પૂછે ની ઉપદેશ જેનું નાસી કીધી સંજ્ઞા અને ખરવસાને વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ ઈથા હા પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી નો ગુણ એ થશે એટલે ત્વમ ત્વમ કલ્પેથા હા તારે સમર્થ થવું જોઈએ. જગદીશ ધાતુ છે કૃપુ, ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક કરણ થશે લોપદશમ લોપ એટલે કૃપ કલ્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી કરણ શનિ લશક વ તદ્ધિતે સૂત્રથી કરણ થશે તશ્ય લોપદશમ લોપ કૃપો રો લહ સૂત્રથી કૃપના સ્થાને ક્લૂપનો આદેશ.
અને અપમાં આવી જશે એટલે ક્રૂપ, અને પુંગત લઘુપદસ્ય સૂત્રથી ઉપધામાં અલ નો આદેશ કરીશું, ગુણ થશે અલ, અને જોડી જોડીશું તો અંગ બનશે કલ્પ, વિધિલિંગ લકાર આત્મને પદ, મધ્યમ પુરુષ દ્વિવચન, પ્રત્યય છે આગમ, લિંગ સિયુતથી સિયુત નો આગમ કરીશું, અને થકાર છે ત્યાં સુતથી થો સૂત્રથી સૂટનો પણ આગમ થશે, લિંગ સલોપો અને અંતરસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ થઈ જશે, પ્રત્યય બનશે ઇયાથામ, અદંતંગ છે અને પરમાયિકા છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ, રૂપ બનશે કલ્પે યાથામ, યુવામ યુવામ કલ્પે યાથામ, તમારે બંને સમર્થ થવું જોઈએ. ના હા સર, કૃપુ ધાતુ છે એમાં અનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઇથિ સંજ્ઞા થશે એટલે કૃપ કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શબમાં પ પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અદ્વિતી સૂત્રથી ઇત સંજ્ઞા હતા અ રહેશે. કૃપો રો લહ સૂત્રથી ઋમાં રહેલા ઋના સ્થાને નૃનો આદેશ થશે. અને પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલા લઘુ એક નો ગુણ થશે એટલે ઋણો ગુણ અલ થશે. જોડી દેતા બનશે કલ્પ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. દ્વમમાં લિયમ સ્યુતિ સ્યુત નો આગમ થશે. લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સાનો લોપ થશે. અને લોપો વેરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈ દ્વમ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમા ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે કલ્પે ધ્વમ. યુયમ કલ્પે ધ્વમ, તમારે બધાએ સમર્થ થવું જોઈએ. હેતલબેન સાહેબ ક્લાસ હા ચાલતો સર, હોય ઉદ્દેશ્ય છે નાસિક હિતકરણ કરીશું. વિકરણ આવશે શબ્દ મને ઉઠાતું નહીં. નમસ્કાર તમને નહીં ખબર, તમને દેખાય પણ. સર. નમસ્કાર. હેતલબેને કાનમાં નાખ્યું છે એટલે નહીં સંભળાય મારું. હા જી સર, નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. નવા દિવાળી કરી રહી, વર્ષના અભિનંદન. હેપી ન્યુ ઈયર. હેપી ન્યુ ઈયર, દિવાળી કરી રહ્યા છીએ અમે તો રોજ. હા સર, અમે સપોર્ટમાં જ છીએ તમારી દિવાળીમાં. બરાબર, અમારે રોજ દિવાળી ચાલે છે બારે માસ. હા તમે થોડો સારું ચલાવો. સમય મળ્યો છે તો આવો પછી આ બાજુ આવો, મુલાકાત કરીએ સર. શ્યોર બસ આવીશું. શ્યોર સર. હા હેતલબેન હા સર, કૃપુ ધાતુ છે, ઉપદેશ્ય તો નાસિક વિકરણ કરીશું. એક જ મિનિટ. વિકરણ આપ હા થઈ ગઈ. હેતલબેન, હા 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 હેતલબેન. હા સર, કૃપુ ધાતુ છે, ઉપદેશ્ય વચનો સ્થિરીકરણ કરીશું એટલે કૃપા. કૃપો રોલહથી અલ કરીશું. અને પુગંધ લઘુપદસ્યથી ગુણ કરીશું તે કલ્પ થઈ જશે. ઉત્તમ પુરુષ એક વચનની અંદર ઈટ પ્રત્યય છે, આખા ઈટનું ઈટો અત કરીશું. તપકરણ છે. લિયંગ શિયુટ થી શિયુટ નો આદેશ કરીશું, અત કરીશું આખા ઈટનું અત. તો તપકરણ શિયુટ નો આગમ. લિયંગ સલોપો અનંતે છે એટલે અંતે નહીં હોય તેવા સનો લોપ કરીશું એટલે ઈય પ્રત્યય બનશે. ઈય પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આપણે એટલે કલ્પેય. અહમ કલ્પેય.
મારે સમર્પણ કરવું જોઈએ. સુરેશ કૃપો ધાતુ છે, અનનાસિક ઉની ઉપદેશે જ અનનાસિક ઈત સૂત્રથી સંજ્ઞા થતા કૃપ કર્તા ઋષભ, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વતદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે, ને કૃપો રોલહ સૂત્રથી ઋના સ્થાને લૃનો આદેશ થશે, ને પુગંધ લઘુપદેશ્ય સૂત્રથી ઉપધામાં ગુણ થશે, ઋણ ગુણ અલ થશે, જોડી દેતા કલ્પ પ્રત્યય છે વહી લિયંગ સિયુટ થી સિયુટ સિયુટ નો આગમ થશે, લિંગ સલોપો અનંતે સૂત્ર થી અંતે નહીં હોય તેવા સકાનો લોપ થઈ જશે, લોપો વિરોધી સૂત્ર થી એનો લોપ થઈ જશે એટલે ઈ વહી પ્રત્યય બનશે, અદંત અંગ અંગ છે અને પરમા ઇકાર છે તો આદ ગુણ સૂત્ર થી ઈ નો ગુણ એ થશે, જોડી દેતા કલ્પે વહી વયમ આવામ તો નહીં ને આવામ કલ્પે વહી, અમે બે સમર્થ થવું જોઈએ, નંદની હા સર. ઉપદેશે અજનુનાસિક થી ઉનિત સંજ્ઞા કરીશું એટલે કૃપ વિકરણ પ્રત્યય છે શબ્દ શબ્દમાં પનિહાલ અંતિમ સૂત્ર થી અને શનિ લશક તદ્ધિત સૂત્ર થી સંજ્ઞા કરીશું. રહેશે કૃપો રો લહ સૂત્ર થી ઋના સ્થાને લુ કરીશું અને પુગંત લઘુ પદસ્ય સૂત્ર થી લુ નો ગુણ અલ કરીશું. લે હલંત ક માં અબળ જતા ક લ હલંત અને હલંત પ માં અબળ જતા કલ્પ પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગ માં અંગની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા કરીશું. રહેશે મહી. લિંગ સિયુટ થી સિયુટ નો આગમ કરીશું. લિંગ સલોપો અનંત સૂત્ર થી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. લોપો યોરવલ્લી સૂત્ર થી યનો લોપ કરીશું એટલે ઈ મહી આઠ ગુણ સૂત્ર થી ઈના સ્થાને એ કરીશું. એ મહી એટલે કલ્પે મહી. વયમ કલ્પે મહી. અમારે બધાએ સમર્થન કરવું જોઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ કલ્પેત તૌ કલ્પેયાતામ તે કલ્પેરન. મધ્યમ પુરુષ એક વચન ત્વમ કલ્પેથાઃ યુવામ કલ્પેયાથામ યુયમ કલ્પેધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન અહમ કલ્પેય આવમ કલ્પે વહી વયમ કલ્પે મહી. સુરેશ સહ કલ્પેત તૌ કલ્પેયાતામ તે કલ્પેરન ત્વમ કલ્પેથાઃ યુવામ કલ્પેયાથામ યુયમ કલ્પેધ્વમ અહમ કલ્પેય આવામ કલ્પે વહી વયમ કલ્પે મહી. નંદની હા સર. સહ કલ્પે તૌ કલ્પેયાતામ તે કલ્પેયુ ના કલ્પેરન ત્વમ કલ્પેથાઃ યુવામ કલ્પેયાથામ યુયમ કલ્પેદ્વમ અહમ કલ્પેય આવામ કલ્પે વહી વયમ કલ્પે મહી. પલક સહ કલ્પેત તૌ કલ્પેયાતામ તે કલ્પેરન ત્વમ કલ્પેથાઃ યુવામ કલ્પેયાથામ યુયમ કલ્પેદ્વમ અહમ કલ્પેય આવામ કલ્પે વહી વયમ કલ્પે મહી. ફાયર હા. સહ કલ્પેત તૌ કલ્પેયાતામ તે કલ્પેરન ત્વમ કલ્પેથાઃ યુવામ કલ્પેયાથામ યુયમ કલ્પેદ્વમ અહમ કલ્પેય આવામ કલ્પે વહી વયમ કલ્પે મહી. જગદીશ. હા, અવાજ આવે છે સર? હા હા, અહીંયા બધું ચોંટી ગયા છે એટલે ખાલી અવાજ જ મને સંભળાય છે એટલા માટે. પ્રથમ પુરુષ સહકલ્પેત
कल्पे याताम ते कल्पे रन मध्यम पुरुष त्वम कल्पे ताहा युवाम कल्पे याथाम यूयम कल्पे त्वम उत्तम पुरुष अहम कल्पे य आवाम कल्पे व वयम कल्पे म। क्या जतू रही इसे जगदीश, सर आवाज नहीं आवतो तो आवियो आवाज तो एवं पण रूप कई जुदा बोलाय आज। थाय छे। विधि लिंग लकार। आत्मने पद कल्पे ये तो बराबर कल्पे तो। कल्पे याताम कल्पे रन कल्पे थाहा कल्पे याथाम कल्पे कल तव। पे ध्वम हाँ तो कल्पे द्वम पछे कल्पे यम। पे य आत्मने पद। आ तो सर पहला बार कल्पे यज बोले तो हूँ पछी आगळ। कल्पे व अने कल्पे म कल्पे वही कल्पे मही छे। हाँ। हाँ बराबर थोड़ा ऊपर ले चले गया। ओके पहला माल ऊपर चढ़ी गया। बिना बराबर सह कल्पे तो तव तो कल्पे याताम ते कल्पे रन त्वम कल्पे हे युवाम कल्पे याथाम यम कल्पे ध्वम अहम कल्पे य आवाम कल्पे वही वयम कल्पे मही। कल्पे हाँ सर। सह कल्पे तो तव कल्पे याताम ते कल्पे रन त्वम कल्पे था युवाम कल्पे याथाम यूयम कल्पे ध्वम अहम कल्पे य आवाम कल्पे वही वयम कल्पे मही। नहीं कोई बात नहीं। नहीं क्रूप धातु क्रूपो रोल हती रोल पूरो थयो छे क्रूपनो। हवे एना पछी आवतो धातु ખોવાઈ જાય છે ગ્રુપ ઓરલ હે 37 8વે 18 આવી જઈએ 38 પૂર્વ ભૂમિકા રોલની અંતિમ ભૂમિકા સસ જ ગતાઉ धातु अड़तीस सस ज वो धन्य सकार दंत्य सकार जमा रहेलो अ अनुनासिक स्वरित गतव आम तो गतव जवू होय छे मोटा भागे पण अहींया काम मां लागू तैयार थव सज्ज थव बराबर हाथवा देहे सह सह હજી સ નો જ થયો છે આગળ જોઈએ દંત્ય સકાર નો જ થયો છે જમા રહેલો અ ઉપદેશે
अच अनुनासिकित तस्य लोपः अदर्शनम् लोपः जहलंत स्वरित छे स्वरित इत कर्त्रभि प्राये क्रिया फले उभयपदी धातु विकरण प्रत्यय सपनो अ सज्ज टिप अनेते सज्जति ने सज्जते इस धातु में हा धातु मा धात्वादेह सह सह 6164 सूत्र से सको श करके सश्च बनाइए। उसके बाद स्तोहो स्चूना स्चूहु सूत्र से स्तोहो सको दंत्य सकार तालव्य सकार करके सश्च सश्च पहले तो धात्वा देहे सह सह थी मूर्धन्य न दंत्य बनाई दीदो पछी ये पाछो स आयो दंत्य आयो दंत्य आयो तो स्तोहो स्चुना स्चुहु थी ए दंत्य ने तालव्य कर दीदो स्चु तालव्य सश्च हवे झलाम जस झसी झलाम झल वर्णो न झस झसी झस वर्णो परमा होय त्यारे जस जस्त्व थी जैसे सूत्र थी झलाम जस झसी सूत्र थी से सको यानी तालव्य शनो जस्त्व जस्त्व करता सज्ज यानी श યશાનામ તાલુ સર્વ શ છે એ ચ વર્ગ નો છે ને તો ચ છ જ બીજી બાજુ સવર્ણ થઈ ગયો જસ્તો કરકે સજ્જ જહાલંત યાની હજી વિકરણ નથી નાખ્યો બનાકર બનાવીને સજ્જ વત્તા સપ સજ્જ એસા અંગ બનાકર સજ્જતે રૂપ બનાવીએ અહીંયા તો એક એક જ કરી બહુ લાંબી મુસાફરી કરાવે. હા તો એ એક જ કર્યું પાછું અહીંયા સજ્જતે જ કર્યું છે સજ્જથી કર્યું નથી પણ આપણે સ્વરિતની ઈત સંજ્ઞા થઈ રહી છે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે બરાબર છે હવે અષ્ટાધ્યાયીમાં પણ નજર કરી લઈએ અષ્ટાધ્યાયી અષ્ટાધ્યાયીમાં તો કેમ કેમના સાંધા ચોડવા પડશે ને તો મેળવશે
પહેલા તો આપણે જઈ જતા રહીએ, ધાતુમાં જતા રહીએ. સચ હાથ દેખાય છે તમને? હા, બીજો તો નહીં આવી જાય ને એમ કરીને. અચ્છા, તો પહેલા તો પ્રેક્ટિસ કરતા કરતા આવીએ. આપણે ભૂમિકામાં જ રહીએ છીએ, અંગ સુધી આવી જઈશું, પછી તો તમે રસ્તા પર ચડી જાઓ એમ છો. પહેલા ધાતુને બરાબર ઓળખી લઈએ. સસ્ચા 38, મૂર્ધન્ય દંત્ય જેમાં રહેલો અ, અનુનાસિક સ્વરિત. સસ્ય કતવ શું થયું? પહેલા તો આ સ છે, પછી દંત્ય છે, પછી જ છે, અનુનાસિક છે અને સ્વરિત છે. આ થયું ધાત્વા દેહે સહ. સહ યાની મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર. પાછળ પાછળ દંત્ય છે. અહીંયા ઉપદેશે અજ અનુનાસિક ઇત તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. સસ્ય થઈ ગયું. હવે શું કરવાનું તે છે આગળની પ્રક્રિયામાં? તો હો ચુનાશ ઓહો ચુનાસ ચુહુ કોને લગાવીશું? સ્તોહ ચુનાસ ચુહુ. પેલો દંત્ય સ અને જ જોડાયેલો છે ને, એ સ ના સ્થાને શ થઈ જશે. તા લગાવી શું આને એ નહીં અત્યારે, હા, એ એ જ નહીં. એટલે બાજુ પર મૂકું છું, લખાડું છું. એટલે પેલા બે બંનેનો સંયોગ છે ને, સકાર અને ચ વર્ગનો સંયોગ છે, એટલે હા, આપણે સકારને બદલીને તા લગાવી તો શકાય. હવે આ જે સ દેખાય છે એ આ સ થઈ જશે સ્તોહોમાં. એટલે આ સ છે આપણે ગણીએ છીએ સ્તોહો. પછી એ સ્તોહોનું યાની દંત્ય સકાર અને ત વર્ગના વર્ણોનું સમજો તો શું થઈ જાય? સ્તોહો સ્ચુ ના ફરી સુના સ્ચુ સુના સ્ચુ. આ સમજ પડે એટલા માટે ઊંધો કરી દે છે. શેનો એ છે? સુના સ્ચુના સ્ચુ. અચ્છા, તો આ દંત્ય સકારનો અને ત વર્ગના વર્ણોનું શું થઈ જશે? તો કે
તાલવ્ય સકારથી ઉપર સંયમ નયમ આને બનાવી દીધું તાલવ્ય, એટલે કે આ બની ગયો. તો શ પાછો હલંત જ કરીએ, પાછળ કોણ છે? જ છે પાછળ, જ. અહીંયા યોગની જ્યારે વાત આવે, યોગ કહું છું તો હો, પહેલા તો આપણે આ શ બદલીએ, યાની તાલવ્ય લાયા, પછી ચૂના, ચ છ ઝ, ચ વર્ગમાં તો છે ચૂના ચૂહુ, એ સેમ એમને એમ જ રહેશે, બદલાશે નહીં. આગળ આટલે સુધી પહોંચ્યા, હવે શું કરશું? જલામ જસ જશી સલામ, પહેલા જસ, જસી, આ સર છે ને જસીમ. જસી માં આપણે સર જ છે અહીંયા જ છે હા, જસી છે, જસી. હા જસી માં એક હા ત્રણ સૂત્રો ભેગા થશે ને જભય ગઢધશ અને જભ ગઢધશ છસી બરાબર છે ને? હા હા બરાબર બરાબર. ગાયબ થઈ ગયું પાછું. આવીશ લેટ, થોડીશ લેટ. હા ઓકે, તો ઉપર આટલે સુધી પહોંચ્યા હતા, હવે છલામ, જસ અને જસી. શું કે છે? તો કે છલ વર્ણોનો 24, છલ વર્ણોનો ષષ્ઠી, જલામ બહુવચન, ષષ્ઠી બહુવચન, છલ વર્ણોનો. જસ, જસી સપ્તમી, એક વચન, પરમા હોય, પરમા હોય ત્યારે શું કરે છે? તો કે જસ્ત્વ કરી દે છે, જબ અગળ દસ, એટલે કે ત્રીજો કરી દેશે, જસ્ત્વ કરી દે. કોનો? જલ વર્ણોનો. જસમાં કેટલા થશે? ઝબગડા 10 થી સસ. અરે પાછળ વાળા જશમાં તો 10 અને આ વચ્ચે છે જશ એમાં 5 આમાં 5, હા ત્રીજો ત્રીજો. એમાં ત્રીજો અને પેલામાં ત્રીજો ચોથો બંને હવે બદલાવ ક્યાં આવશે? બદલાવ આપણે જલમાં આવશે જલમાં છલ વર્ણોનો અહીંયા ક્યાં છે? જલ આપણે શ છે ને એ તાલ આ હા તાલ વિશે એનો શું થઈ જશે? એનું જ જસ્ત, એટલે એટલે સ્થાન્યંતરતમઃ પરિભાષા પ્રમાણે ચકારનું ઉચ્ચારણ સ્થાન એ ચ હા. વર્ગનું ઉચ્ચારણ સ્થાન છે ને એટલે ચ વર્ગનું ત્રીજો થઈ જશે જ છ ને જ. છે ઇચ્યુએશન આમ તાલુ પ્રમાણે સ છે એટલે સાથે એનું જ જ થઈ જશે, જ. એટલે હવે થઈ ગયું, સજ્જો અને અ નાખીએ તો સજ્જ, અ નાખીએ તો
બરાબર છે. છલમાં સ છે, આ બાજુ અંતમાં પરમા એટલે છસી યાની સપ્તમી, પરમા જસ તો છસમાં છ બ ગ ળ બે સૂત્રો, આઠમું અને નવમું. નવ દસમી છસ આવશે ઉપર આવશે, કારણ પેલામાં રહી જાય. જબાઈ ભાઈ ઘડ ધસ અને જબ બગડે દેશ જબ ઘડ ધસ, એમાં આ જ આવશે. પરમા હોય ત્યારે બની જાય છે, જસ્તો બની જાય છે એટલે કે ત્રીજો બની જાય છે. પણ હવે આપણી પાસે અહીંયા જલનો તાલવ્ય છે, એટલે પછી શું કર્યું, જસ્તોમાં ત્રીજો કર્યો, યાની જબગડા તસ માનો ફરી જ થઈ જશે, સનો જ થઈ જશે. અચ્છા ને જ્યાં હારે કામ કાજ નીકળ્યું, ફરી સમજાવી દઉં. સાતું છે બરાબર છે, સાતવા દે છે સહસ, પછી તાલવ્ય અરે દંત્ય દેખાય છે, દંત્ય દેખાય છે, સ્તોહો ચૂના સ્ચુહુ, પેલા તો આનું આપણે વિતકરણ એટલું જ કરી દઈએ. અહીંયા ઉપદેશ અજુનાસિક એટલે સસ્ય થઈ ગયું, સસ્ય થઈ ગયું. આ તો હજી બાજુ પર રાખીએ, કારણ કે એ તો માત્ર આ જન જ આખો કરશે. પછી થઈ ગયું સસ્ય, થયા પછી સ્તોહ ચૂના સ્ચુહુ, આને બાદ કરીએ, આટલાને લાગુ પડીએ, લાગુ પાડીએ સ્તોહો ચૂના ચુહુ, તો આ જે સ છે એનો બનાવી દે છે તાલવ્ય. પાછળ છે જ, પાછળ છે જ, સ્તોહો ચૂના ચુહુ થયા પછી છલામ, છલામ જસ જસી, છલ વર્ણ, જલ વર્ણ, જસ વર્ણ પરમા હોય તો જસ્તો એટલે કે ત્રીજો થઈ ગયો. પણ ત્રીજો થવામાં આપણી પાસે ત્રીજો થવામાં અહીંયા કોણ છે, તાલવ્ય સ બેઠો છે, બરાબર છે. તો એના ઉચ્ચારણ સ્થાન પ્રમાણે જસ્તવામાં ત્રીજો, તો જસ્ત જજ આવશે, ચ છ અને જ. બની જાય અને અહીંયા અ નાખી દઈએ, કર કરતરી સપનું, તો સત્ય આયુ. હવે ઠેકાણું પડી જાય, ઠેકાણું પડી ગયો, હવે સજ્જ થઈ ગયા ને, સજ્જ, સજ્જ થઈ ગયા. તો સસ્ય કતૌ ધાતુ, ઇસ ધાતુ મે ધાત્વા દેહે સહ સહ, પછી સૂત્ર સ નો સ, મૂર્ધન્ય નો દંત્ય, સસ્ય પછી સ્તોહોશ ચૂનાશ્ચુહ, થી સ નો સ, દંત્યનો તાલવ્ય યાની ચૂનાશ્ચુહુથી, પછી સસ્ચ થઈ ગયું અને છલામ જસ જસી થી જસ્ત્વ એટલે સજ્જ, અને પછી વિકરણ પ્રત્યય સપનો અ, અહીંયા સજ્જ તે છે. પણ આપણે બે કરવા પડશે ને, પહેલા પરસ્મયપદ કરવા પડશે ને, પછી આત્માને પદ.
વેબસાઇટ માં તો આપ્યા છે, માતાજી એ ખાલી સજ્જતે કર્યું છે. બરાબર, સ્ટીવ વાળું તો થોડુંક આવ્યું છે અંદર, પણ અત્યારે અહીંયા દેખતા તો ને પછી, કારણ કે હજી પરસ્મય પદ અને આત્માને પદ ચલાવવા પડશે. 4 4 8 લકાર. બરાબર, તો સજ્જતા થઈ ગઈ, હવે માત્ર લડવાનું છે. સર આપણે અર્થ શું કરવાનું? સજ્જ થવું છે અને કામ ના કરવું, કામ કરવું, તૈયાર થવું. તૈયાર થવું. તૈયાર હા છે. તૈયાર હોના, પણ હવે સજ્જ થયા ને. સજ્જતી તે તૈયાર થાય છે, સજ્જતે. બરાબર છે, વેબસાઇટમાં સહેજ નજર કરી લઈએ, નીકળશે એનું, એ નીકળશે, પણ છતાં સચ ખાલી જાન જ કે છે. સકર્મક. અહીંયા શું મૂક્યું છે અંદર? કૌમુદ્યમ. અયમ આત્મને પદ્યપિ ઇતિ નિર્દેશાત અસ્ય આત્મને પદસ્યાપિ રૂપાણિ ભવંતિ. કૌમુદ્યમ. અયમ આત્મને પદીયપિ હતી ઇતિ. પણ થાય છે એમ કે છે માતાજીએ તો પણ નહીં નાખી, સીધું આત્માને પદ જ કર્યું છે. પણમાં આપણે પરસ્મય પદ છે, પણમાં અહીંયા પણમાં આત્માને પદ છે. ઓકે જગદીશ, હા સર, પડી ગઈ ઠેકાણે? એકદમ બરાબર. નંદની. હા સર. ક્લિયર? હા સર. ઓકે, તો સમાપ્તમિદં મંગલાચરણે. સદાશિવ સમારંભાં તથા પાણિની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં, વંદે ગુરુ પરંપરાં, વંદે ગુરુ પરંપરાં. શુભ મધ્યાહ્નમ. અનંતરં કદા? દ્વિવાદન અનંતરં ત્રિવાદન પર્યંતં વયમ સર્વે મિલામહ. સત્યમ.